તો
તેને માઇનસ એ વડે દર્શાવવામાં આવે છે.
રાખવાની છે. તો લખીએ કે કોઈ જો શ્રેણી જો a = ai છે અને b = bi છે. સમાન કક્ષા, આપણે સરવાળાની કક્ષા સમાન લીધી હતી, કક્ષા m ક્રોસ n કક્ષા કઈ છે? વાળા બે શ્રેણી વાળા બે શ્રેણી હોય તો તેમનું તફાવત શ્રેણી આપણને કેવો મળે? બે શ્રેણી નો તફાવત લેવો છે તો કોઈ આપણે એમ સી આઈ જે કહી દઈએ, એ આઈ છે માઇનસ બી આઈ છે, બરાબર? કોઈ આપણે સી તફાવત શ્રેણી કહી દઈએ તો લેતા સી ઇઝ ઇક્વલ ટુ સી આઈ જે નવો કોઈ શ્રેણી અને શ્રેણી કક્ષા બને ની એમ ક્રોસ એ નથી તો સી ની કઈ થશે? કારણ કે ઘટક નું મૂલ્ય જાળવી રાખવાનું છે. સી ઇઝ ઇક્વલ ટુ સી આઈ જે એમ ક્રોસ તરીકે વ્યાખ્યાયિત થાય માઇનસ આ તો શ્રેણી છે એમને એમ રાખવાનું છે. માઇનસ
પહેલા ઘટકનો છે ઘટકનું મૂલ્ય જાળવી રાખવાનું છે 2 માઈનસ 3 આવશે 2 માઈનસ 3 4 માઈનસ માઈનસ 4 માઈનસ માઈનસ 1 6 માઈનસ 3 4 માઈનસ માઈનસ 1 6 માઈનસ 0 2 માઈનસ 2 તો અહીંયા 2 એ માઈનસ 3 2 માઈનસ 3 એટલે શું આવશે લખું માઈનસ 1 4 માઈનસ માઈનસ પ્લસ 4 પ્લસ 1 એટલે 5 6 માઈનસ 3 એટલે 3 4 માઈનસ માઈનસ પ્લસ 4 પ્લસ 1 5 6 માઈનસ 0 અને 2 માઈનસ 2 એટલે 0 તો આપણે 2 એ માઈનસ